જે આ માનસૂન વરસાદ અત્યારે જે થાય છે એના માટે આજે પ્રેસ કોન્ફરન્સ એટલા માટે બોલાવવામાં આવ્યું છે કે જે હજી સુધી જેટલી વરસાદ પડી છે અને જે કંઈ આપણા સૌરાષ્ટ્ર અથવા વિભિન્ન ઝોનોમાં વરસાદ છે અને વરસાદના ઇફેક્ટ્સ છે એનાથી આપને માહિતગાર કરાવી શકાય અને છેલ્લા 2-3 દિવસમાં જે વરસાદ વધારે થઈ છે એની પણ માહિતી આપને બધાને આપી શકાય. SEOC ખાતે માનનીય મુખ્યમંત્રીશ્રી, મુખ્ય સચિવશ્રી, અધિક મુખ્ય સચિવ રેવન્યુ ડિપાર્ટમેન્ટ એ બધા લોકો કન્ટિન્યુઅસ વોચ રાખે છે અને માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમે લોકો તમામ જિલ્લા સાથે અને જેટલા પણ લાઇન ડિપાર્ટમેન્ટ્સ છે લાઇન ડિપાર્ટમેન્ટ સાથે કનેક્ટ થઈને જેટલું શક્ય બને તેટલું રેસ્ક્યુ કરીએ છીએ અને લોકોને રાહત અને રાહત સામગ્રી અથવા જો કંઈ અગર રેસ્ક્યુ ઓપરેશન કરવું હોય તો એ બધું કરી શકાય એ બધું આપણે કન્ટિન્યુઅસ કરીએ છીએ. હાલ જે આજ સાંજ 6 કલાક સુધીની જો વરસાદની પરિસ્થિતિ છે, આખા સ્ટેટમાં ટોટલ એવરેજ રેનફોલ છે એ 328.44 મિલીમીટર વરસાદ થઈ છે, જે ટોટલ એવરેજ રેનફોલના 37.2% છે, એટલે લગભગ 1/3 આપણે હજી સુધી વરસાદ ગુજરાત રાજ્યમાં થઈ ગયું છે. ઝોન વાઇઝ આપણે વાત કરીએ તો 4 ઝોન છે. સૌથી પહેલાં કચ્છ છે જેમાં 45.841% છે, નોર્થ ગુજરાતમાં 23.86% છે, ઈસ્ટ અને સેન્ટ્રલ ગુજરાત જેમાં વડોદરા, ગાંધીનગર, અમદાવાદ આ જિલ્લાઓનો સમાવેશ થાય છે એમાં 22.9% છે, સૌરાષ્ટ્રમાં 49.91% છે અને સાઉથ ગુજરાતમાં 38.54% છે. એટલે ટોટલ 100થી વધુમાં વધુ જો વરસાદ થયો હોય અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં છે. જે 24 કલાકમાં જો વાત કરીએ ગત વરસાદની તો એમાં 100થી વધારે વરસાદ જૂનાગઢ જિલ્લામાં થયો છે, જે 1757 મિલીમીટર છે. પછી ઘટતા ક્રમમાં દેવભૂમિ દ્વારિકા છે, થર્ડ પોરબંદર, ફોર્થ વલસાડ અને પછી ગીર સોમનાથ છે. એ બધા મોટાભાગે સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે અને અમુક સાઉથ ગુજરાતના જિલ્લાઓ છે. આગામી જે ફોરકાસ્ટ આવ્યું છે IMD તરફથી એમાં નેક્સ્ટ 2 ડેઝમાં ભારેથી અતિ ભારે વરસાદની માહિતી છે. એમાં 100થી વધારે સાઉથ ગુજરાતના અમુક જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ છે, જેમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ અને સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ માટે એક એલર્ટ જારી થયું છે, સ્નોપ્ટિક એલર્ટ છે IMD તરફથી. રાજ્ય સરકાર માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ કન્ટિન્યુઅસ SEOC ખાતે અમારું 24 અવર્સ એ કંટ્રોલ રૂમ ચાલુ છે. એ જ પ્રમાણે જિલ્લા લેવલમાં પણ તમામ જગ્યાએ 24 અવર્સ કંટ્રોલ રૂમ ચાલુ છે. એ બંને કંટ્રોલ રૂમ એકબીજા સાથે સંપર્કમાં છે. જેટલા લાઇન ડિપાર્ટમેન્ટ છે, લાઇન ડિપાર્ટમેન્ટ્સ અહીંયા એમના એક પ્રતિનિધિ હોય છે અને દર મંગળવારે એક વેધર વોચ ગ્રુપની બેઠક પણ કરીએ છીએ, જેમાં તમામ જે બી ઇન્સ્ટ્રક્શન્સ હોય છે પાસ ઓન થાય છે. NDRF અને SDRFની ટીમ્સ પણ તમામ જિલ્લાઓમાં 1-1, 2-2 જ્યાં જે રીતે જરૂર છે ત્યાં ડિપ્લોય કરી રાખી છે અને રિઝર્વ પણ ટીમ પર રાખી છે. જ્યાં જરૂર પડશે ત્યાં તાત્કાલિક મોકલવામાં આવશે. જે સચેત એપ્લિકેશન છે, સચેત એપ્લિકેશનનો પણ ઉપયોગ કરીએ છીએ અને લગભગ ગઈકાલે જ રાત્રે લગભગ 10 વાગે 88 લેક્સ લોકોને ડાયરેક્ટ મેસેજ કરવામાં આવ્યો. જે અમુક સૌરાષ્ટ્રના જિલ્લાઓ હતા, 4-5 જિલ્લાઓ, એ તમામ જિલ્લાઓમાં મેસેજ કરવામાં આવ્યો. એ પ્રમાણે આપણે વોર્નિંગ પણ કરીએ છીએ અને સતત લોકલ તંત્ર સાથે પણ એમાં આપણે છીએ. જે નુકસાનની બાબત છે તો અત્યારે 45 વ્યક્તિઓનું વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવેલ છે જુદા જુદા જિલ્લાઓમાં અને લગભગ 400 વ્યક્તિઓનો સલામત સ્થળે સ્થાનાંતરણ પણ કરવામાં આવ્યું છે. 24 કલાકમાં જે ભારે વરસાદ છેલ્લા 24 કલાકમાં થયું છે એમાં 57 ગામડાઓ અસરગ્રસ્ત થયા છે અને 209 રસ્તાઓ, જે પૈકીના હાઇવે 9 સ્ટેટ હાઇવે, અન્ય રોડ 26 અધર રોડ્સ અને પંચાયતના 174 રસ્તાઓનો સમાવેશ છે, જેમાં કોઝવેના ઉપર પાણી આવી ગયું હોય અથવા ડેમેજ થઈ ગયું હોય, રસ્તા બંધ થઈ ગયા હોય, આ ટાઈપનો છે. પણ એ જ્યારે જ્યારે વરસાદ નેક્સ્ટ રાઉન્ડમાં ધીમું પડશે તો પછી એ પાણી ઉતરી જશે અને રસ્તા મોટરેબલ થઈ જશે. એ જ પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 359 ગામડાઓમાં ઇલેક્ટ્રિસિટી સપ્લાય બાધિત થઈ, જે પૈકી 314 ગામોમાં વીજ પુરવઠો સપ્લાય પૂર્વવત કરવામાં આવી છે. 45 ગામોમાં અત્યારે કામગીરી ચાલુ છે, એ બી ટૂંક સમયમાં કરી દેવામાં આવશે. એટલે આ ટૂંકમાં નુકસાનીની વિગત છે. બાકી જિલ્લા વાઇઝ, તાલુકા વાઇઝ જે ઇન્ફોર્મેશન છે રેનફોલની એ આપને અલગથી સપ્લાય કરવામાં આવી જશે. આપના માધ્યમથી SEOC થી અમે લોકો એક અપીલ કરવા ઈચ્છીએ છીએ કે લોકો પેનિક ન થાય, જ્યારે વરસાદ થાય અથવા લાઇટિંગ થાય તો અત્યારે બહાર ન નીકળે અને મવેશીઓનો પણ કાળજી રાખે અને એ આપણે સફળતાપૂર્વક કોઈ જાનહાનિ સિવાય માનસૂનનો લાભ લેશું.
જે આઈએમડીમાંથી અત્યારે અમને અત્યારે એલર્ટ મળ્યું છે એમાં પણ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં સૌથી વધારે વરસાદની શક્યતા છે. આગામી અમુક કલાકમાં, 4-5 કલાકમાં પણ વરસાદ એમાં વધારે થશે એવી માહિતી છે. એના જે ચોક્કસ જિલ્લાઓ છે, જે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર, જે ચોક્કસ ગામડાઓની સંખ્યા છે અફેક્ટેડ અને રોડ્સની છે, એ આપણે અલગથી સપ્લાય કરી દઈશું. લોકલ સ્તર ઉપર બંને કલેક્ટર્સને એ માહિતી અત્યારે ફોન ઉપર આપવામાં આવી છે કે એ એક પ્રેસ રિલીઝ જારી કરે અને એક પ્રેસ કોન્ફરન્સ પણ કરે લોકલ મીડિયા સાથે, અને લોકોને કોઈ પેનિક ન થાય આ રીતે કરવામાં આવે.